નમસ્કાર દર્શક મિત્રો, કલા દર્શનમાં આપ સર્વનું સ્વાગત છે. મિત્રો, ગુજરાતના કલા જગત માટે એક ગર્વની વાત છે કે ભારતની બહારના કલાકારો પણ અમદાવાદમાં પોતાના કલા પ્રદર્શન કરી રહ્યા છે. આ રીતે આપણું કલા જગત પણ મહત્વનું બની રહ્યું છે. વિશ્વભરના પ્રવર્તમાન કલા પ્રવાહો આજે આપણે જોઈ શકીએ છીએ અને અમદાવાદની ગેલેરીઓ અને કલા પ્રવૃત્તિઓની નોંધ લેવાઈ રહી છે. આજે આપણે એક અવનવા પ્રદર્શનની મુલાકાત લઈશું, જેને સ્વરૂપ આપનાર આપણી જ એક યુવાન કલાકાર છે, રત્ના ગાંધી. રત્ના ગાંધીએ સ્કલ્પચર વિભાગ MS યુનિવર્સિટી ખાતેથી પોતાની કલાનું શિક્ષણ પૂર્ણ કર્યું. તેને પોતાના કુટુંબની સાથે 2012-13 વર્ષ દરમિયાન ઇઝરાયલ ખાતે રહેવાનું થયું. ત્યારે તે ડોરન પોલક્સ, જકબ એલેવ મેકમિલન અને અન્ય ઇઝરાયેલી કલાકારોના સંપર્કમાં આવ્યા. ઇઝરાયલમાં એમ્બેસી ઓફ ઇન્ડિયા દ્વારા ભારત અને ઇઝરાયલના કલાકારોનું સંયુક્ત પ્રદર્શન યોજાયું હતું. આ પ્રદર્શન દ્વારા આ બંને દેશના કલાકારોને પોતાની કલાના આદાન પ્રદાનનો મોકો મળ્યો. આ પ્રદર્શન અમદાવાદની ગુફા આર્ટ ગેલેરી ખાતે પણ યોજાયું. તો ચાલો માણીએ આ પ્રદર્શન. આ બંને દેશની સંસ્કૃતિ, કલા અને ઇતિહાસમાં અનેક પ્રકારે સરખામણાપણું જોવા મળે છે. આ બંને દેશ વચ્ચે સાંસ્કૃતિક આદાન પ્રદાનની અનેક સંભાવનાઓ છે. ઇઝરાયલ અને અમદાવાદમાં પણ અમુક જ્યુઈશ પરિવારો વસી રહ્યા છે. આ રીતે આ બંને દેશના કલાકારો પોતાની અભિવ્યક્તિઓ અને વિચારધારાઓ આવા પ્રદર્શનો દ્વારા શેર કરી શક્યા. આ પ્રદર્શનમાં કુલ 21 કલાકારોની પેઇન્ટિંગ્સ અને ફોટોગ્રાફી જેવા માધ્યમની કલાકૃતિઓ પ્રદર્શિત થઈ હતી અને આ બંને પરંપરાઓના તાણાવાણાઓ ગૂંથાઈને વધુ સુઘડ બન્યા. હું રત્ના ગાંધી છું, સ્કલ્પ્ટર છું અને હું ગયા વર્ષે ઇઝરાયલ હતી મારા ફેમિલી સાથે અને ત્યારે અમે ઇન્ડિયન એમ્બેસી સાથે એક એક્ઝિબિશન કર્યું હતું સાડીને લઈને. એમાં અમે ઇઝરાયલી આર્ટિસ્ટ, ઇન્ડિયન આર્ટિસ્ટે સાથે એક્ઝિબિટ કર્યા હતા ઘણા બધા આર્ટવર્ક્સ અને ત્યારે અમે જોયું કે ઘણું બધું આપણા કલ્ચરલ સિમિલારિટી છે, ત્યાં લાઈફસ્ટાઈલને ઘણું બધું સરખું છે અને જે અહીંયા ઇન્ડિયામાં આપણને લોકોને નથી ખબર ઇઝરાયલ વિશે ઘણું બધું. તો અમે વિચાર્યું કે આપણે અહીંયા બી એક એક્ઝિબિશન આવું કરીએ કે જ્યાં આપણે બે દેશની આર્ટ બતાવીએ, પ્લસ અહીંયા સારું એ છે કે એ લોકો બધા આર્ટિસ્ટ બી અહીંયા પોતે હાજર છે. કુલ 21 આર્ટિસ્ટ આ એક્ઝિબિશનમાં ભાગ લઈ રહ્યા છે, 12 ઇઝરાયલના અને 9 ઇન્ડિયાના અને લગભગ 40 કલાકૃતિઓ અમે અહીંયા એક્ઝિબિટ કરી છે. અબ્રાહમ બેન નફતાલી અને ભૂમિકા ભાવસારે કેમેરાના લેન્સ વડે ઝીલાતા પોતાના અનુભવોને તસવીરો દ્વારા રજૂ કર્યા છે. અબ્રાહમે દુનિયાના ઘણા સ્થળોનો પ્રવાસ કર્યો, વિશિષ્ટ તસવીરો પર ઝડપી. જ્યારે ભૂમિકા ભાવસારે આપણી ધરતીની પરંપરાઓને આપણા જીવનમાં જોવા મળતા સામાન્ય બનાવોને તેની બારીક ડિટેલ સાથે રજૂ કર્યા છે. દિવ્યા પાંડે મૂળ લખનૌ ખાતેના કલાકાર છે. ભારતમાં નૈનીતાલ, વડોદરા, દિલ્હી વગેરે સ્થળોએ ઉપરાંત મોરેશિયા ખાતે પણ પોતાના કલાને પ્રદર્શિત કરી. તેમની વોટર કલરમાં થયેલ કૃતિ ખૂબ જ સંવેદનશીલ છે. ઇરત સેગલ ઇઝરાયેલી ઇઝરાયેલના શિલ્પકાર છે. તેમની કૃતિઓની પ્રેરણા પ્રકૃતિ છે. ઇઝરાયેલના કારમોલની પર્વતમાળાઓ અને પાઇનના વૃક્ષો સાથેના લેન્ડસ્કેપ તેમણે નવા મટીરિયલ સાથે વ્યક્ત કર્યા છે. મેર રોકાઝ વ્યવસાય ડૉક્ટર હોવા ઉપરાંત આર્ટ ફોટોગ્રાફર તરીકે પણ ઇઝરાયેલ ખાતે પ્રસિદ્ધિ પામ્યા હતા. જીવનના અનેક વ્યક્તિગત અનુભવો અને પોતાની માતૃભૂમિના અનેક લેન્ડસ્કેપ લઈને તેઓ તસવીર કૃતિઓમાં ચમત્કૃતિ સર્જે છે. નોર્મા ટ્રીડર મૂળ બર્લિનના કલાકાર છે. તેઓએ વિશ્વના અનેક દેશોમાં કલા પ્રદર્શનો કર્યા અને પોતાની ઓળખ પણ બનાવી. આ પ્રદર્શનમાં તેમની કૃતિ એલિમેન્ટ્સ ઓફ એનર્જી ખાસ ધ્યાન ખેંચે તેવી હતી. એલ્યુમિનિયમ શીટ પર પેઇન્ટ પ્રિન્ટ કરેલી તેમની કૃતિમાં સાયન્સ, નેચર અને માનવીય દ્રષ્ટિકોણનું સંયોજન દર્શાવવામાં પ્રયાસ કર્યો. और अभी जो मेरा काम जो है वो वॉर का ऊपर है टोटली, और वॉर में मैं जो भी वहाँ का फील किया हूँ उसको ही मैं पूरा दिखाया हूँ यहाँ पे. वॉर का मतलब वॉर ही नहीं है, उसके साथ सोसाइटी में किस तरह से वॉर का हो रहा है, हमारे इंडिया प्लस इसराइल में किस तरह से रॉकेट आ रहा है,
किस तरह से रॉकेट को इसराइल का जो एंटी मिसाइल बोलते हैं उससे रोका जा रहा था। जैसे लगता है मैं रामायण का उस टाइम के समय देख रहा हूँ, रामानंद सागर का टेलीविजन, वो जिस तरह से राम ने और रावण ने तीर को जैसे छोड़ते हैं और फिर राम ने उसको प्रोटेक्ट कैसे करते हैं, किस तरह से देश को बचाता, किस तरह से अपने आप को प्रोटेक्ट करते हैं, वो जैसे लगता मैं वहाँ पे देखता था। वो रॉकेट आता था गाज़ा से और इसराइल उसको एंटी मिसाइल से रोकते हैं। 200 पीसेस ऑफ द रॉकेट गाज़ा ने इसको ये किया था, छोड़ा और इसराइल ने उसको एंटी मिसाइल से उसको रोका। एंड दैट्स अ फीलिंग ऑफ द समथिंग डिफरेंट, क्योंकि बच्चे, मेरे मम्मी मतलब वाइफ, बच्चे और सब वो अंडरग्राउंड में घुस जाते हैं और मैं उसको खाली फील करता हूँ और वो फील को लेकर ही मैं पूरा का फील किया हूँ। जिस तरह से जो अभी ऑर्गेनिक को लेके, फिर इसराइल में लेस्बियन, गे, किस तरह से अलग उनका फ्रीडम है, यहाँ पे उस तरह से है नहीं। फिर अभी वेगन जो होते हैं, जो कुछ भी नॉनवेज नहीं खाने का है उसको ऊपर, फिर एक हस्बैंड वाइफ का रिलेशनशिप उस तरह से, मतलब हर चीज़ को एक अलग वे से मैं देखता हूँ जो वहाँ का और प्लस यहाँ का किस तरह से अलग है। सेम टाइम आई एम टॉकिंग अबाउट मेरा जो रूट्स है, मैं कहाँ से हूँ। मूल झारखंड ना वतनी एवा चंचल बांगाए MS યુનિવર્સિટી ખાતેથી કલાનો અભ્યાસ કર્યો। તેઓને ઇઝરાયલ ગવર્મેન્ટ તરફથી સ્કોલરશિપ પણ મળી છે। તેના ચિત્રોમાં શહેરીકરણ અને મોડર્ન સોસાયટીને ધ્યાનમાં લેવામાં આવ્યા છે। તેની જીવન અને વાતાવરણ પર પડતી અસરોને તેણે ચિત્રો દ્વારા વ્યક્ત કરવાનો પ્રયત્ન કર્યો। કૃપા મખીજાની કૃતિ કેનવાસ પર બાળીને ઊભા કરવામાં આવતી ઇફેક્ટ સાથે રચાઈ છે। આ કલાકારે પણ અનેક એવોર્ડ્સ અને માન સન્માન મેળવ્યા। રાજુલ મહેતા પણ એક પ્રતિભાશાળી કલાકાર છે જેમની કૃતિ આ પ્રદર્શનમાં પ્રદર્શિત થઈ। મૂળ મુંબઈના વતની આ કલાકાર ઇઝરાયલ ખાતેથી શિક્ષણ લઈને હાલ સિંગાપોરમાં વસે છે અને દુનિયાના અનેક દેશોમાં તેમના પ્રદર્શનો યોજાઈ રહ્યા છે। પૃથ્વીની જ્યારે વાત કરીએ, અર્થની વાત કરીએ, ત્યારે મારો પોતાનો જ અનુભવ, શું કામ ન ચિત્ર કરું એના વિશે। એટલે જેમ કે કાંકરિયા જે મારા ફાધરે રૂબિન ડેવિડે બનાવેલું, એટલે એમાંથી જો એમનો ફેવરેટ, એમનો પ્રિય ભાગ રાજુ, એના બે ચિત્ર છે। અને જે આ બાજુ છે એ આખું કાંકરિયા છે અને જે વચ્ચે છે એ એક પ્રકારના બિન્ટુરંગ નામના નાના રીત જેવા પ્રાણી હોય છે કે જે આમ સંતાઈ જાય, દ્રશ્ય અને અદ્રશ્ય થઈ જાય એવા પ્રકારનું એમનું આખું વર્તન રહે છે। એટલે આ ત્રણ મેં નક્કી કર્યું ને એક બીજું પક્ષી પણ કર્યું હતું। એટલે આજે મને ખૂબ આનંદ છે કે બધા જ ઇઝરાયેલી કલાકારો અને હું એમની સાથે આ પ્રદર્શનમાં ભાગ લઈ શકું છું અને એમને ખૂબ ખૂબ મારી શુભેચ્છાઓ। મૂળ ઇઝરાયેલના એસ્થર ડેવિડ ઘણા વર્ષોથી અમદાવાદમાં વસ્યા છે। તેઓ એક જાણીતા લેખિકા અને આર્ટિસ્ટ છે। ઇંગ્લિશ લિટરેચરમાં તેમણે સાહિત્ય અકાદમી એવોર્ડ પણ મેળવ્યો છે। આર્ટ એપ્રિસિએશનના જાણકાર અને ટ્યુટર પણ રહી ચૂક્યા છે। તેવા આ વિદ્વાન કલાકારની કૃતિ પણ આ પ્રદર્શનમાં ખાસ આમંત્રિત કરવામાં આવી। રત્ના ગાંધીએ આ પ્રદર્શનમાં પોતાની બે શિલ્પકૃતિઓ રજૂ કરી હતી। રાષ્ટ્રીય લલિતકલા અકાદમીનો એવોર્ડ તેમણે મેળવેલો છે। દુનિયાના વિવિધ 35 દેશોમાં તેના કામો પ્રદર્શિત થઈ ચૂક્યા છે। વુડ, બ્રોન્ઝ અને અન્ય મટીરિયલ સાથે આ શિલ્પો ખાસ અસરો સર્જી શકે છે। રોનીબેન આરી નામના કલાકારે ફોટોગ્રાફ અને વિડીયો ઇન્સ્ટોલેશન સાથે પબ્લિક અવેરનેસ અંગે અનેક પ્રોજેક્ટ્સ કર્યા હતા। તેમની કૃતિ ડ્રોઈંગ સ્ટોન પવન અને વાવાઝોડા સાથે ઉડતા ધૂળ, માટી અને પથ્થરોને ફોકસ કરે છે। વિશાળ પર્વતોમાંથી ટુકડા થઈને ફેલાઈ જતા પથ્થરો આપણને શૂન્યમાંથી સર્જનની યાદ અપાવે છે અને ઇઝરાયેલની ધરતીની નજીક લઈ આવે છે। શત્રુઘ્ન ઠાકુર નામના કલાકારે નેચરલ ડાય અને ખાદી જેવા ટેક્સટાઇલને પોતાની અભિવ્યક્તિઓનું માધ્યમ બનાવ્યું। બિહારના મધુબની જિલ્લાની મિથિલી પેઇન્ટિંગ્સની પરંપરાની સ્મૃતિઓ તેના કામોમાં દેખાય છે। તેની કલામાં તે અવારનવાર ભારતના સ્વતંત્ર સંગ્રામની વાતોને રજૂ કરે છે અને એ રીતે ભારતની ભૂમિને, તેની સંસ્કૃતિ અને પરંપરાને બિરદાવે છે। તેવી જ રીતે તૃપ્તિ પટેલ વડોદરા ખાતેના સિનિયર કલાકાર છે। તેમની શિલ્પકૃતિ હોમલેન્ડ
સિરામિક અને માટી દ્વારા તૈયાર થયેલ છે. તેઓએ વડોદરા ખાતે અને લંડનની રોયલ કોલેજ ઓફ આર્ટ ખાતે અભ્યાસ કર્યો છે અને યુકે, જાપાન, કોરિયા, તાઇવાન જેવા દેશોમાં અને ભારતના અનેક મહત્વના કલા પ્રદર્શનોમાં પણ ભાગ લીધો છે. ડોરેન પોલક ઇઝરાયલ ખાતેના જાણીતા કલાકાર છે. તેઓએ ઇઝરાયલ ઉપરાંત બર્લિન અને લંડનમાં પણ ક્રિએટિવ ફિલ્ડમાં અભ્યાસ કર્યો. ડ્રામા, એડવર્ટાઇઝિંગ અને કોમ્યુનિટી એક્ટિવિટી જેવા અનેક ક્ષેત્રો સાથે સંકળાયેલા છે. મિત્રો, ઇઝરાયલ અને ભારત બંને દુનિયાની પ્રાચીન સંસ્કૃતિઓ છે જેમના તાણાવાણા એકબીજા સાથે ગૂંથાયેલા રહ્યા છે. છેલ્લા 2000 વર્ષથી જ્યુઈશ લોકો ભારતમાં વસવાટ કરે છે. હાલમાં ખૂબ જ ઓછા પરિવારો ભારતમાં બચ્યા છે. રસપ્રદ બાબત તો એ છે કે બંને દેશની સમકાલીન કલા પ્રવૃત્તિઓમાં ઘણી જ સામ્યતા છે. બંને દેશોને પોતાની જ પરંપરાગત કલા શૈલીઓ છે, તો યુરોપના કલા પ્રવાહોની અસરોને પણ તેમણે પોતાની પરંપરા સાથે સંયોજી લીધી છે અને આજે મલ્ટીમીડિયા ટેકનિક્સ, ઇન્સ્ટોલેશન અને સંકલ્પનાત્મક સર્જનો તરફ વળ્યા છે. આ પ્રદર્શન બંને દેશના કલાના સર્જનો અંગેના નવા અભિગમોને સ્પષ્ટ કરે છે. પોતાની ધરતીના તત્વોથી માંડીને તેના સાંસ્કૃતિક, સામાજિક અને વ્યક્તિગત સંઘર્ષોની કથા કરે છે. માનવ જીવન ધરતીમાંથી ઉઠે છે અને ફરી ધરતીમાં જ ભળી જાય છે, પરંતુ તે જ ધરતીમાંથી જીવનની ખુશબુ પણ ઉઠે છે. આ રીતે આ પ્રદર્શન ખૂબ જ સાર્થક છે. કેમ ખરું ને મિત્રો? નમસ્કાર.